સચિન ખરવાસા ગામે જેટકો કંપનીના છાસઠ કેવી સબસ્ટેશનમાં ડીજીવીસીએલના બે કર્મચારીઓએ પચાસ હજારની કિંમતના બે કોપર પટ્ટાની ચોરીમાં રંગે હાથ પકડાયા હતા પોલીસે કોપરના પટ્ટા અને એક કાર કબજે કરી છે બંને કર્મીઓને સચિન પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા આ અંગે જેટકો કંપનીના સિરાલી ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડમાં સ્વીચ બોર્ડ ઓપરેટર તરીકે નોકરી કરતા અનિલભાઈ વસાવા સચિન પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ડીજીવીસીએલના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા સંદીપ આલજી પરમાર અને સતીશ વંશ ચૌધરીની સામે ચોરીનો ગુનો નોંધી ધરપકડ કરી છે પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જેટકો કંપનીના કોન્ટ્રાક્ટરના કર્મચારીએ જણાવ્યું કે છવ્વીસમી ડિસેમ્બરે જેટકો કંપનીના સબસ્ટેશનમાં ડીજીવીસીએલનો કર્મચારી સંદીપ પરમાર લાઇન બંધ કરવા માટે આવ્યો હતો જેટકો કંપનીથી ડીજીવીસીએલની ઓફિસ સો અંદરમાં છે સબસ્ટેશનમાં બંધ કરવાના બહાને ડીજીવીસીએલના કર્મચારી સંદીપ પરમારે અગિયાર કેવીની બે કોપરના પટ્ટા કમ્પાઉન્ડની દિવાલની બહાર નાખી દીધા હતા દરમિયાન જેટકો કંપનીનો સ્ટાફે સાંજે ગયો ત્યારે ચાર કોપરના પટ્ટા પડેલા હતા અને પછી સબ સ્ટેશનમાં કર્મચારી સંદીપ ગયો ત્યાર પછી બે પટ્ટા જોવા મળ્યા હતા આથી જેટકો કંપનીના કોન્ટ્રાક્ટરના સ્ટાફે કમ્પાઉન્ડની પાછળ યાર્ડ અને ગાર્ડનમાં શોધખોળ કરી હતી જેમાં બંને કોપરના પટ્ટા દિવાલની બહાર પડેલા હતા જેટકો કંપનીના સ્ટાફે કોપરના પટ્ટા લેવા કોણ આવે છે તે માટે છટકું ગોઠવી મોડી રાતે ગાર્ડન પાસે છુપાઈ રહ્યા હતા તેવામાં ઇકો કારમાં ડીજીવીસીએલના બે કર્મચારીઓ સંદીપ પરમાર અને સતીશ ચૌધરી કોપરના બે પટ્ટા લેવા આવતા સ્ટાફે રંગે હાથ પકડી લીધા હતા શરૂઆતમાં સંદીપ હાથમાં આવી ગયો જ્યારે સતીશ ભાગી ગયો હતો જોકે બાદમાં પોલીસે સતીષને દબોચી લીધો હતો ડીજીવીસીએલના કમ્પાઉન્ડમાંથી અગાઉ થયેલી વાર ચોરીઓ થઈ છે બંને કર્મચારીઓનો માસિક સત્તર હજારનો પગાર છે સંદીપ પરમારના પિતા અગાઉ જેટકોમાં નોકરી કરતા અને હાલમાં નિવૃત્ત જીવન જીવે છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત